હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં. ધોરણ ત્રીજા ની અંદર વિષય આસપાસ પાઠ નંબર 12 આપણા કામ, બરાબર. હવે પેજ નંબર 86 ઉપર યાદ કરો અને લખો. દીપાલી તેના પોતાના ઘરમાં ક્યાં ક્યાં કામ કરે છે લખજો. એમાં આપણે આગળ જોયું હતું, બરાબર, દીપાલી છે એ ઘર કામ કરતી, બરાબર, એમાં શું કામ કરતી એ લખવાનું છે. લખજો એમાં નાના ભાઈઓ અને બહેનોને માટે જમવાનું બનાવતી, બીજું ઘર અને વાસણ સાફ કરે છે, કામ કર્યા બાદ ભાઈને પિતા પાસે મૂકવા જવું. ચોથું નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ મૂકવા જવું. અને સાંજે જમવાનું બનાવવામાં માતાને મદદ કરવી. બરાબર. હવે દીપાલી છે એ ઘરકામમાં શું શું મદદ કરતી? નાના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવતી, ઘર અને વાસણ સાફ કરે છે, કામ કર્યા બાદ ભાઈને પિતા પાસે મૂકવા જવું, નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ મૂકવા જવું અને સાંજે મમ્મીને જમવાનું બનાવવામાં મદદ કરવી. બરાબર. દીપાલી આ પ્રકારના કામ કરતી, બરાબર. હવે શું તમે પણ ઘરમાં કામ કરો છો? જો હા તો ક્યાં ક્યાં? તમે શું બાળકો ઘરમાં કામ કરો છો અને કરો છો તો શું કામ કરો છો, બરાબર, એ લખવાનું રહેશે. લખજો એમાં, હા હું ઘરમાં નીચે મુજબના કામ કરું છું. ઘરની સાફ સફાઈ કરવી, વસ્તુઓ લાવી, વસ્તુઓની ગોઠવણ કરવી, મમ્મીને પાણી ભરવામાં મદદ કરવી, ધોયેલા વાસણ ગોઠવવા, વગેરે. હવે તમને કહે છે કે શું તમે કોઈ ઘરમાં કામ કરો છો અને કરો છો તો ક્યાં ક્યાં કામ કરો છો? તો કે હા હું ઘરમાં
કરું છું. ઘરની સાફ સફાઈ કરવી, વસ્તુઓ લાવવી, વસ્તુઓની ગોઠવણી કરવી, મમ્મીને પાણી ભરવામાં મદદ કરવી અને ધોયેલા વાસણ ગોઠવવા વગેરે. હવે એના પછી ઘરના કામ સિવાય બીજા કોઈ કામ કરો છો? જો હા તો ક્યાં ક્યાં? હવે માનો છો કે હા હું હવે આ તો તમે ઘરના કામ કરો છો, હવે ઘર સિવાયના જે કામ કરતા હો એ લખવાનું છે, બરાબર? ઘરના કામ સિવાય હું નીચે મુજબના કામ કરું છું. દુકાનમાંથી સામાન લાવવો, કાચ્યાને ત્યાંથી શાકભાજી લાવવી, દાદી દાદાને દેવદર્શન કરાવવા લઈ જવું, દૂધ દહીં લાવવા વગેરે. બરાબર, હવે તમને કહે છે કે ઘર કામ સિવાય તમે બીજા ક્યાં ક્યાં કામ કરો છો? દુકાનમાંથી સામાન લાવો, કાચ્યાને ત્યાંથી શાકભાજી લાવી, દાદી દાદાને દેવ દર્શન કરવા લઈ જવું અને દૂધ દહીં લાવવા. હવે એના પછી નીચે વિવિધ ક્રિયાઓ આપેલી છે. દિવસના કયા સમયે તમે કઈ ક્રિયાઓ કરો છો તે ઘડિયાળમાં નોંધો. હવે તમને અહીંયા જુદી જુદી પ્રક્રિયા આપેલી છે, એમાં તમે કઈ ક્રિયા તમે કયા સમયે કરો છો એ તમારે લખવાની છે. ઘડિયાળમાં તમારે કાંટા દોરવાના રહેશે, બરાબર? હવે તમને સવારમાં ઉઠવું તો તમે કેટલા વાગે ઉઠો છો એ તમારે આ ઘડિયાળમાં નોંધવાનું રહેશે, બરાબર? તો હવે કેટલા વાગે ઉઠીએ છીએ? તો કે 6 વાગે. તો મોટો કાંટો 12 ઉપર અને નાનો કાંટો 6 ઉપર, બરાબર? તો કેટલા વાગે ઉઠીએ છીએ? 6 વાગે. હવે 1:30 એ જવું. કેટલા વાગે તમે સ્કૂલે જાઓ છો? 7 ઉપર અને મિનિટ કાંટો છે 6 ઉપર, બરાબર? એના પછી 7:30 થી પાછા ફરવું. કેટલા વાગે સ્કૂલે થી પાછા આવો છો? બરાબર. એના પછી ઘરે ભણવા બેસું.
ઘરે કેટલા વાગે પાછા ભણવા બેસો છો? તો કે 4 વાગે. બે બસ શું કે છે? તો કે તમે સવારે કેટલા વાગે ઉઠો છો? તો કે 6 વાગે. શાળાએ જાઓ, કેટલા વાગે શાળાએ જાઓ છો? તો કે 7:30 વાગે. શાળાએથી પાછા ફરો, શાળાએથી પાછા ક્યારે ઘરે આવો છો? તો કે 8:30 વાગે. બરાબર. એના પછી ઘરે પાછા ભણવા ક્યારે બેસો છો? 4 વાગે. એના પછી કેટલા વાગે રમવા જાઓ છો? હવે 4 વાગે લેસન કરવા બેસો છો, એના પછી રમવા કેટલા વાગે જાઓ છો? તો 4:30 વાગે. બરાબર. અને રાત્રે સૂઈ જાઓ. અને રાત્રે કેટલા વાગે સુવો છો? કેટલા વાગે રાતે સુવો છો? તો કે 10 વાગે. બરાબર. તમને સૌથી પહેલા શાળાએ જવા માટે કેટલા વાગે સવારે ઉઠો છો? તો કે 6 વાગે. શાળાએ કેટલા વાગે જાઓ છો? 7:30 વાગે. શાળાએથી પાછા કેટલા વાગે આવો છો? 8:30 વાગે. ઘરે પાછા ભણવા કેટલા વાગે બેસો છો? 4 વાગે. રમવા કેટલા વાગે જાઓ છો? 4:30 વાગે. અને રાતે કેટલા વાગે સુવો છો? 10 વાગે. તમારા ઘરના કયા સભ્યો ઘરના કામ કરે છે? તેઓ કયા કામ કરે છે તે લખો. હવે તમારા ઘરના સભ્યો છે એ કયા પ્રકારના કામ કોણ કરે છે એ લખવાનું છે. બરાબર. તો કુટુંબના સભ્યો અને તેઓના કામ. તો પહેલું લખજો મમ્મી. પછી મમ્મી છે શું કામ કરે છે? તો કે ઘરના તમામ કામ, જેવા કે ભોજન બનાવવું, સાફ સફાઈ કરવી, ઘરની વ્યવસ્થા કરવી. હવે એના પછી બેન છે એ શું કામ કરે છે? તો કે ઘરના તમામ કામમાં મમ્મીને મદદ કરવી. બરાબર. અને મોટા ભાઈ છે શું કામ કરે છે? તો કે બજારમાંથી ઘરના સરસામાન લાવવા. પપ્પા શું કામ કરે છે? તો કે કુટુંબના સામાજિક કાર્યો અને બેંકને લગતા કામ.
બરાબર, તમારા પપ્પા છે શું કામ કરે છે અને દાદા? તો કે ઘરનું લાઈટ બિલ ભરવા જવું. હવે તમારા ઘરના જુદા જુદા સભ્યો છે એ જુદા જુદા પ્રકારના કામ કરે છે, તો કોણ શું કામ કરે છે એ આપણે આમાં લખેલું છે. મમ્મી શું કામ કરે છે? ઘરના તમામ કામ જેવા કે ભોજન બનાવવું, સાફ સફાઈ કરવી અને ઘરની વ્યવસ્થા કરવી. બહેન, તો કે ઘરના તમામ કામમાં મમ્મીની મદદ કરવી. મોટા ભાઈ, તો કે બજારમાંથી ઘરના સર સામાન લાવવા, એટલે કે બજારમાંથી કોઈ સામગ્રી જોતી હોય એ મોટા ભાઈ લઈ આવે છે. પપ્પા, તો કે કુટુંબના સામાજિક કાર્ય અને બેંકને લગતા કામ. કુટુંબના સામાજિક કાર્ય એટલે કે કોઈના લગ્ન પ્રસંગ હોય તો એમાં જવું, એ સામાજિક કાર્ય કહેવાય. બરાબર. દાદા, તો કે દાદા શું કામ કરે છે? તો કે ઘરનું લાઈટ બિલ ભરવા જાય છે. બરાબર. એના પછી પાછળ જુઓ, તમારા કુટુંબના કયા સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે? હવે તમારા ઘરમાં તમારું ઘર છે એમાં પૈસા કમાવાનું કામ કોણ કરે છે? તો હવે પપ્પા અને મોટા ભાઈ, તમારા ઘરમાં પૈસા કમાવાનું કામ કોણ કરે છે? તો કે પપ્પા. શું કામ કરે છે? તો કે તે પ્રોફેસર છે, કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. હવે તમને કહે છે કે મારા પપ્પા છે એ પ્રોફેસર છે, એટલે કે સર છે, અને કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. બરાબર. હવે મોટા ભાઈ છે એ શું કામ કરે છે? બરાબર. મોટા ભાઈ છે એ શું કામ કરે છે? તો હવે લખજો એમાં, તે ઇન્જિનિયર છે, તે ઇન્જિનિયર છે, કંપનીમાં મકાનના નકશા બનાવે છે. દાદા, પૈસા કમાવાનું કામ બે વ્યક્તિ કરે છે, પપ્પા અને મોટા ભાઈ. એના પછી, તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓને તેના પૈસા મળતા નથી? તમારા દાદા દાદી પાસેથી જાણો તેઓ જ્યારે બાળક હતા ત્યારે કેવા પ્રકારના કામ કરતા હતા? તમારા દાદા દાદી છે, બરાબર, એ જ્યારે નાના હતા, બાળક હતા, ત્યારે એ લોકો કયા પ્રકારના કામ કરતા એ તમારા દાદા દાદી પાસેથી જાણી અને તમે તમારી જાતે લખી લેજો. એના પછી સરલા તેના બાને આ પ્રશ્ન પૂછે છે. બાએ જવાબ આપ્યો, જ્યારે હું નાની હતી ત્યારે મારા વડીલોને લાકડા વીણવા, છાણા બનાવવામાં અને છાણથી દીવાલ લીપવામાં મદદ કરતી. હવે આપણી પાસે સગડી છે જે ગેસથી ચાલે છે. આપણા ઘરની દીવાલો અને છત સિમેન્ટની છે. સલ્લાને તેના બાએ બાળપણમાં જે કામ કર્યા એવા કોઈ કામ કરવાની જરૂર પડતી નથી. હવે તમને કહે છે કે તમારા દાદા દાદી જ્યારે નાના હતા તો ત્યારે એ લોકો કયા પ્રકારના કામ કરતા એ તમારા દાદા દાદી પાસેથી તમે જાણી અને બાળકોમાં લખી લેજો. બરાબર. અને અહીંયા નીચે તમને સરલાનું કહે છે કે સરલા એના દાદીને પૂછે છે કે તમે જ્યારે નાના હતા તો ત્યારે તમે કેવા કામ કરતા? તેના દાદી કહે છે, તો કે છાણ વીણવાનું, છાણથી દીવાલનું લીપણ કરવાનું, લાકડા વીણવાનું વગેરે કામ અમે કરતા. અમારી પાસે જ્યારે સગડી હતી ત્યારે અમે આ પ્રકારના કામ કરતા. પણ હવે શું કહે છે કે આપણી દીવાલ છે, બરાબર,
જાતે પૂરા કરવાના રહેશે બરાબર અને અહીંયા આ પાઠ છે એ પૂરો થાય છે।